મિત્રો નમસ્કાર જાડે સ્ટુડિયો ની અંદર આપનું હાર્દિક સ્વાગત છે હું છું જ્યોતિષ આચાર્ય પ્રશાંત ત્રિવેદી વાત કરવી છે 21/8/2020 અને શુક્રવારના દિવસે આપની ખાસ રજૂઆતની અંદર મિત્રો આપની આજ વિશે રાશિ ભવિષ્યની પ્રથમ રાશિ કરતાં મેષ રાશિની વાત કરીએ તો ઘરના સભ્યો સાથે આજે ઉગ્ર વાદ વિવાદ થવાની ચોક્કસ શક્યતાઓ છે છાતીમાં કે કંઈ અન્ય કોઈ વિકારથી પરેશાની અનુભવે વધુ પડતા નાણાં ખર્ચથી સંભાળવું મન ચિંતાગ્રસ્ત રહે બપોર પછી આજના દિવસે વાદ વિવાદના કારણે મન દુઃખ વધારે રહેશે વાત કરીશું વૃષભ રાશિની તો વૃષભ રાશિના જાતકોએ વર્તમાન સમયમાં આપને દરેક કાર્યમાં સફળતા મળશે આપ પ્રતિસ્પર્ધીઓ ઉપર વિજય મેળવી શકશો પ્રિય પાત્રના સહવાસથી મનમાં આનંદ રહેશે સમાજમાં માન અને સન્માન પણ સારું મળશે મિત્રો આજના દિવસે વાત કરીશું મિથુન રાશિની આજે સવારના ભાગમાં આપના મનમાં ક્રોધ આવેશ રહેશે શારીરિક માનસિક બેચેનીનો અનુભવ થશે નિરર્થક ધન ખર્ચ થાય વિદ્યાર્થીઓએ ધાર્યું પરિણામ ન મળે પરંતુ મધ્યાહન બાદ મિત્રો સ્નેહીઓ સાથેની મુલાકાત આપના મનમાં આનંદ ઊભો કરશે આર્થિક લાભ થવાનો પણ યોગ છે વાત કરીશું કર્ક રાશિની આપના વર્તમાન સમયમાં ખુશાલીમાં પસાર થશે આપ આજે વધારે પડતા સંવેદનશીલ બનશો આપની શારીરિક સુખાકારી જળવાશે વૈવાહિક જીવનમાં આનંદ રહેશે સ્નેહી અને મિત્રો સાથેની મુલાકાત પણ સારી રહેશે બપોર પછી કુટુંબના સભ્યો સાથે ખટરાક થવાનું ચોક્કસ યોગ બને છે વાત કરીશું સિંહ રાશિની આજે આપ વાણી અને વર્તનમાં સંપૂર્ણ સંયમ રાખવાની જરૂર છે સગા સ્નેહીઓ સાથે મન દુઃખનો પ્રસંગ બને આવકના પ્રમાણમાં વધારે ખર્ચ થાય ગેરસમજ નિવારવી આરોગ્ય પ્રત્યે બેદારકારી ન રાખશો પરંતુ મધ્યાહન બાદ આપને આપનો સમય સુધારતો જણાશે વાત કરીશું કન્યા રાશિની તો આજના દિવસે આપને વિવિધ ક્ષેત્રોમાં લાભ મળવાની શક્યતાઓ છે નોકરી વ્યવસાય ક્ષેત્રે પણ સારો લાભ મળી શકે છે સહકર્મચારીઓનો સંપૂર્ણ સહકાર પ્રાપ્ત થશે મિત્રવર્ગ પાછળ ખર્ચ થાય તેનાથી લાભ પણ મળશે પ્રવાસ પર્યટન પણ થાય પરંતુ મધ્યાહન બાદ આજનો દિવસ આપના માટે યોગ્ય રહેશે પરંતુ વાત કરીશું તુલા રાશિની વર્તમાન સમયમાં નોકરી અને વ્યવસાયમાં પણ લાભ થવાની શક્યતાઓ છે ઉપરી અધિકારીઓ તરફથી આપને પ્રોત્સાહિત માર્ગદર્શન મળશે હોદ્દાઓમાં બઢતીનો યોગ બનશે માન મોભાની વૃદ્ધિ થશે આવક વધશે પ્રિય પાત્ર સાથે મિત્રો સાથે મુલાકાત થશે મનોહર પર્યટન સ્થળની મુલાકાત થશે વાત કરીશું વૃશ્ચિક રાશિની આજના દિવસે એકંદરે આપના માટે દિવસ શુભ છે ધાર્મિક કાર્યો દેવદર્શનનો લાભ મળી શકે છે કોઈક યાત્રા ધાર્મિક સ્થળની મુલાકાત પણ સંભવિત બનશે વિદેશ ગમન માટે અનુકૂળ સંજોગો પણ ઊભા થશે નોકરી ઉપર ઉપરી અધિકારીની આપના કામથી ચોક્કસ ખુશી પ્રાપ્ત થશે વાત કરીશું આજના દિવસે ધનરાશિની આપને કોઈ પણ નવા કાર્યનો પ્રારંભ કરવો હોય તો આજે કરવાની સલાહ છે આજે આપના મનમાં હતાશા અને થોડી દુઃખ ભાવમાં ઉત્પન્ન થાય એમ છે ગુસ્સામાં થોડો કાબૂ રાખવાની જરૂર છે પરિવારના સભ્યો સાથે વધુ પડતા વાદ વિવાદમાં ના ઉતરવું એ આપના માટે યોગ્ય સલાહભર્યું કાર્ય છે વાત કરીશું આજના દિવસે મકર રાશિની તો આપના વર્તમાન સમયની અંદર કોઈ પણ સ્વજનો સાથે મિત્રો સાથે ખૂબ આનંદથી પ્રસાર કરો આશ એશ અને આરામના મનોરંજનને લગતી પ્રવૃત્તિઓને ભરપૂર આનંદ આપી ભાગીદારીમાં ફાયદો થાય તેવું કાર્ય કરો અને શક્ય હોય તો યાદગાર મુસાફરી થાય વધારે પડતા વેપાર અને ધંધાના ક્ષેત્રથી લાભ થાય પરંતુ મધ્યાહન બાદ આપને થોડી પ્રતિકૂળતાઓ વધશે વાત કરીશું અહીંયા કુંભ રાશિની તો આજના દિવસે સમગ્ર આપનો દિવસ શુભ અને ફળદાયી રહેશે ઓફિસમાં નોકરિયાતો માટે અનુકૂળ વાતાવરણ ઊભું થશે શારીરિક માનસિક રીતે સંપૂર્ણ રીતે આપ સ્વસ્થ બનશો વિજાતીય વ્યક્તિઓથી મિલન મુલાકાતથી પ્રિય પાત્ર સાથે ચોક્કસ રીતે પ્રણય અને રોમાન્સમાં સારી અનુકૂળતા રહેશે વાત કરીશું મીન રાશિની માનસિક અશાંતિના ઉદ્વેગ આપના મન ઉપર છવાયેલો રહેશે કોઈ કારણોસર અચિંતા ધન ખર્ચ આવી પડે પ્રિય પાત્ર જોડે મન દુઃખ અને અબોલા કાર્યો થવાની શક્યતાઓ છે શરીર સ્વાસ્થ્ય પર સારું ધ્યાન આપવાની જરૂર છે અને ઘરમાં શાંતિનું વાતાવરણ આનંદનું વાતાવરણ પણ જળવાશે કાર્યમાં યશ કીર્તિ પ્રાપ્ત થશે મિત્રો મેષ રાશિથી મીન રાશિના પ્રત્યેક જાતકો વિશે આજના દિવસે રાશિ ભવિષ્ય જણાવ્યું વધુમાં વધુ ZSTVની ચેનલને સબસ્ક્રાઈબ કરો આચાર્ય પ્રશાંત ત્રિવેદી દ્વારા નિહાળો We'll be right back.